નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન ભાગ 6નો અભ્યાસ કરીશું. તો આગળ જો પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન. પુનરાવર્તનમાં વનસ્પતિના સંકલન, વનસ્પતિમાં ઉત્તેજનોના પ્રકારો, સ્પર્શાનું વર્તન, પ્રકાશનાનું વર્તન, ભૂ આવર્તન, જલાનું વર્તન, રસાયણ વર્તન. આગળ આપણે જોઈએ કે સૂર્યની દિશામાં થતું સૂર્યમુખીનું હલનચલન કોણ કરે છે? તો પ્રકાશ વર્તન. વૃદ્ધિના કારણે હલનચલન સંવેદનશીલ વનસ્પતિમાં સ્પર્શના પ્રતિક્રિયા રૂપે થતું હલનચલન ખૂબ જ ઝડપી હોય છે. ઉદાહરણ તરીકે લજામણીનો છોડ દિવસ અથવા રાત્રિના તરફ એટલે કે પ્રકાશ અથવા અંધકાર તરફનું હલનચલન ખૂબ જ ધીમું હોય છે. ઉદાહરણ સૂર્યમુખીનો છોડ. વનસ્પતિનું વૃદ્ધિ સંબંધિત હલનચલન ખૂબ જ ધીમું હોય છે. વૃદ્ધિના કારણે હલનચલન આગળ આપણે જોઈએ. પ્રાણી શરીરમાં પણ બુદ્ધિમાં તે કાળજીપૂર્વક નિયંત્રણ દિશાઓ હોય છે. આપણા હાથ અને આંગળીઓ ગમે તેવી પણ પરંતુ અમુક દિશામાં વૃદ્ધિ પામે છે. નિયંત્રિતમાં રહેલા હલનચલન ધીમું અથવા ઝડપી હોઈ શકે છે. તમે જોઈ શકો છો અહીં આપણે તમે આ ચિત્રહાર જે છે તે તમે જોઈ શકો છો. ચિત્રહારમાં જોયા તે જ પ્રમાણે આપેલું હોય છે, બરાબર. આગળ આપણે જોઈએ કે અહીં આપણે આંગળીનો ચિત્રહાર, હાથનો ચિત્રહાર આપેલો છે તે તમે જોઈ શકો છો. વૃદ્ધિના કારણે હલનચલન. જો ઉત્તેજિતનો પ્રતિચાર ઝડપથી આપવો હોય તો માહિતીનું વહન ખૂબ જ ઝડપથી થવું આવશ્યક છે, બરાબર. આ માટે વીજ ઉત્તેજ અને એક સાધન ઉત્તમ સાધન છે. અહીં તમે આકૃતિ જોઈ શકો છો. તે આકૃતિ દરમિયાન વીજ ઉત્તેજનાના ઉપયોગમાં મર્યાદાઓ તે પ્રાણી શરીરમાં ચેતાપેશી સાથે જોડાયેલ કોષ સુધી પહોંચે છે અને બધા કોષો સુધી નહીં. કોષ સતત વીજ આવેગનું નિર્માણ કરી શકતા નથી અને તેનું વહન કરી શકતા નથી. ઉત્તેજનના કોષોમાં વીજ ઉત્પાદનનું નિર્માણ કરવા બદલે રાસાયણિક સંયોજનોનો સ્ત્રાવ હોય છે. જો આસપાસના અન્ય કોષો તેમજ સપાટી પર આવેલા વિશિષ્ટ અણુઓની મદદથી આ સંજોગોને શોધી કાઢે છે તો પછી તે માહિતીને ઓળખી શકે છે અને તેનું વહન પણ કરી શકે છે. આ ક્રિયાને ધીમી હોય પરંતુ વારંવાર કરી શકાય છે. બહુકોષીય સજીવો દ્વારા સંકલન અને નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવતા આ સંયોજનોને અંતઃસ્ત્રાવ ગણવામાં આવે છે. વનસ્પતિક અંતઃસ્ત્રાવો. વનસ્પતિ અંતઃસ્ત્રાવોમાં વૃદ્ધિ પ્રેરણા, વૃદ્ધિ અવરોધક ઓજીન, જીબેરિયલ, સાઇટોકાઇઝિન અને એબિસ્ટિક એસિડ. અહીં તમે ફૂલનો ચિત્રહાર જોઈ શકો છો. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ ઓક્સિડ પ્રરોહાર્ગમાં હોય છે. વધારે પ્રકાશમાં ઓછી પ્રકાશમાં આવી જાય છે. કોષની લંબાઈમાં વધારો કરી વનસ્પતિ વૃદ્ધિ કરે છે. જીબરેલિયન પ્રકાશમાં પ્રકાંડમાં વૃદ્ધિનો જવાબદાર હોય છે. સાઇટોકાઇનિંગ કોષ વિભાજનમાં પ્રેરે છે અને ફળ કે બીજમાં જોવા મળે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવમાં આગળ જોઈએ. એબિસિક એસિડ વૃદ્ધિને અટકાવે છે. પર્ણ ખરી પડવાની ક્રિયા સાથે સંકળાયેલ હોય છે. અહીં તમે જોઈ શકો છો પર્ણ પડેલા હોય છે તે એબિસિક એસિડ દ્વારા થાય છે. આગળ આપણે વિચારીએ કે એબિસિડિક એસિડ જેવા અંતઃસ્ત્રાવ વનસ્પતિની વૃદ્ધિ કેમ અટકાવે છે? તો આગળ આપણે કેટલાક પ્રાણીનો પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય છે તો તેનો અનુભવ કરે છે. આગળ જોઈએ તેમના શરીરને લડાઈને કરવાની તૈયારી કરવી પડે. અને જુઓ તો અહીં નોર્યો અને નાગ લડે છે તેનું ચિત્રહાર તમે જોઈ શકો કે દૂર જવાની તૈયારી કરવી પડે છે. તમે જોઈ શકો બંને પ્રવૃત્તિમાં જટિલ છે જે મોટા પ્રમાણમાં ઉર્જાનો નિયંત્રિત રીતે ઉપયોગ કરે છે. આગળ આપણે જોઈએ બંને વૈકલ્પિક પ્રવૃત્તિઓ લડાઈ કરવી ભાગવું તદ્દન અલગ છે. અહીં તો આ સ્થિતિમાં શરીર થતાં અન્ય કેટલીક સામાન્ય તૈયારી ઉપયોગી બનાવવામાં આવે છે અને આ તૈયારીઓ આદર્શ રીતે નજીકના સમયમાં પ્રવૃત્તિ કરવાની ક્રિયાને સરળ બનાવે છે. આ વધુ કેવી રીતે થઈ શકે છે?
ખિસકોલીનું ચિત્રહાર જોઈ શકો છો, માત્ર ચેતાકોષો દ્વારા જ ઉત્સર્જાતી હોય છે. બીજું, ઉત્તેજના પર આધારિત હોય તો ભવિષ્યમાં થતી પ્રવૃત્તિ માટે તૈયારી કરવા માટે પેશીનું કાર્યક્ષેત્ર મર્યાદિત રહેશે. જો રસાયણના સંકેત મોકલવામાં આવે તો તે શરીરમાં બધા કોષો સુધી પહોંચશે અને જરૂરી બધા ફેરફારો પ્રદાન કરશે. એન્દ્રિનાલિકા ગ્રંથિ, તમે ચિત્રહાર જોઈ શકો. એન્દ્રિનાલિકા ગ્રંથિનું ચિત્રહાર જોવો તો એન્દ્રિનાલિકા હૃદયનું ચિત્રહાર જોવો. હૃદયમાં ઝબકારા વધે છે ને આપણા સ્નાયુમાં વધારે ઓક્સિજનનો પુરવઠો મળી જાય છે. એન્દ્રિનાલિકા ગ્રંથિ પાચનતંત્ર અને ત્વચા. પાચનતંત્ર અને ત્વચામાં આવેલી ધમની આસપાસ સ્નાયુઓમાં સંકોચન તથા અંગોના રુધિરમાં પુરવઠો ઘટે છે. આ રુધિરને આપણા કંકાલ સ્નાયુઓ તરફ વાળે છે. આગળ આપણે જોઈએ કે પાસળીની અહીં તમે ચિત્રહાર જોઈ શકો છો કે ઉરોદર પટલ અને પાસળી સ્નાયુમાં સંકોચનના કારણે શ્વસન દર પર વધે છે. એકસાથે તેથી આ બધી પ્રક્રિયાઓ પ્રાણી શરીરને પરિસ્થિતિમાં પહોંચાડી વધવા માટે સક્ષમ બનાવે છે. આગળ આપણે જોઈએ કે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ અંતઃસ્ત્રાવ શરીરના કાર્બોનિક પ્રોટીન અને ચરબીના ચયાપચનના નિયમિત કરવામાં જેથી તે વૃદ્ધિ માટે શ્રેષ્ઠ સંતુલન પૂરું પાડે છે. થાઇરોઇડ સંશ્લેષણ માટે આયોડિન અનિવાર્ય છે. આગળ આપણે જોઈએ કે થાઇરોઇડ ગ્રંથિ. આપણે આહારમાં આયોડિનયુક્ત મીઠું લેવું કેમ જરૂરી છે? તો જો આપણા આહારમાં આયોડિનની ઉણપ હોય તો શક્ય એ છે કે ગોઈટર થાય. આ બીમારીનું એક લક્ષણ ગળાનું ફૂલી જવું છે. આગળ આપણે જોઈએ કે શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે આ રીતે આ કેવી રીતે થાય છે? પિટ્યુટરી ગ્રંથિ એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ શરીરની વૃદ્ધિ અને વિકાસમાં નિયંત્રણ કરે છે. જો આવા સ્ત્રોતોને વધારે પડતો સર્જાય તો તે ઊંચેથી પ્રેરે છે. આગળ આપણે જોઈએ કે આગળ તમે જોઈ શકો છો કે જો આ સ્ત્રાવની ઉણપ સર્જાય તો વામનતાને પ્રેરે છે. શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન તરુણાવસ્થામાં થતા ફેરફારો પુરુષમાં પ્રજનન અંગોનો વિકાસ થાય છે. અંડપિંડ ઇસ્ટ્રોજન તરુણાવસ્થામાં થતા ફેરફાર પાંડા સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આનો અભ્યાસ આપણે ધોરણ 8માં અભ્યાસ કર્યો જ છે. હવે આપણે આગળ વધીએ કે આગળ તમે જુઓ, શું તમે તમારા પરિવારમાં એવી વ્યક્તિને ઓળખો છો કે જેને ડૉક્ટરના આહાર સંક્રમણ ઓછી લેવાની સલાહ આપી છે હોય કેમ? સ્વાદુપિંડ તમે અહીં જે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કરવા માટે મદદરૂપ થાય છે. પ્રાણીનો અંતઃસ્ત્રાવ આગળ જોઈએ આગળ આપણે જોઈએ કે પેજ નંબર 124 પર તમે જો આકૃતિ પ્રવૃત્તિ 7.3 જુઓ. આકૃતિમાં દેખાતી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઓળખ કરો અને આમાંથી કેટલી ગ્રંથિઓ કોષ્ટક 7.1માં દર્શાવેલ પુસ્તકાલયમાં પુસ્તકોની મદદથી તેમાં શિક્ષકોની સાથે ચર્ચા કરીને કેટલીક અન્ય ગ્રંથિઓના કાર્યની વિશે જાણકારી મેળવો. પ્રવૃત્તિ 7.4 જોઈએ, પેજ નંબર 125 પર ધ્યાન આપો. અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ થાય છે તે ચોક્કસ કાર્યો કરે છે. અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને તેના કાર્યો નીચેના કોષ્ટક પ્રમાણે અહીં આપેલા છે. આગળ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન ટેસ્ટોસ્ટેરોન એડીના નાલિકા મુક્ત થતા અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિ પિત્યુતરી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ શુક્રપિંડો અંડપિંડ અને એન્ડ્રિનલ ગ્રંથિ તેના કાર્ય જોઈએ. બધા જ અંગો વૃદ્ધિ પહેરે છે. શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન છે. રુધિરમાં સંક્રાણની માત્રાનું નિયમન કરે છે. સ્ત્રી પ્રજનનમાં વિકાસ સર્જવાનું સ્ત્રાવનું નિયંત્રણ કરે છે. અને છેલ્લું જો કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા માટે પિત્તરી ગ્રંથિ ઉત્તેજિત કરે છે. ગૃહ કાર્ય, નીચે આપેલા પ્રત્યેક અંતઃસ્ત્રાવનું એક એક કાર્ય જણાવવાનું છે.
અને બીજો પ્રશ્ન જુઓ કે વિવિધ વનસ્પતિના અંતઃસ્ત્રાવના નામ જણાવી તેને વૃદ્ધિ અને વિકાસ પર અસરો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે આ ગૃહકાર્યના બે પ્રશ્નો આપેલા છે તે તમારે બે પ્રશ્નોના ઉત્તરો તમારે PDFની ફાઇલ બનાવી કોપી પેસ્ટ કરીને તમારે ડ્રાઈવમાં કરી અને લિંક જે આપેલી હોય છે તે લિંકને તમારે મારી આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને કોમેન્ટ બોક્સમાં હું ચેક કરીશ કે તેમાં તમારા જવાબ સાચો લખ્યો છે કે નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ તમને નિયંત્રણ અને સંકલનના આ ભાગમાં તમને સમજ પડી હશે. થેન્ક યુ.